સુરેન્દ્રનગર શહેરીજનોને વધુ એક કોઝવે પુલનો લાભ પ્રાપ્ત થયો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ જતા કોઝવે પુલનું કામ પૂર્ણ થતા સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે આ નવનિર્મિત બ્રિજને લોકસુવિધા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ધોળીધજા ડેમ ઓવરફ્લો થાય ત્યારે અવારનવાર આ કોઝવે પર પાણી ફરી વળતા પસાર થતા વાહન વ્યવહારને અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેમજ કલેક્ટર કચેરીથી જિલ્લા પંચાયતથી બહુમાળી જવા માટે તેમજ નવા સર્કિટ હાઉસ જવા માટે આ રસ્તો ટૂંકો હોવાથી લોકો આ રસ્તા ઉપરથી સવિશેષ પ્રમાણમાં અવર જવર કરે છે. ત્યારે અંદાજે રૂપિયા 4.95 લાખના ખર્ચે તૈયાર થયેલ બ્રિજને લોકસુવિધા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ બ્રિજનું કામ છેલ્લા 2 વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહ્યું હતું. ત્યારે નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ ચાર્જ સંભાળ્યા બાદ થોડા જ મહિનાઓમાં નવનિર્મિત કોઝવે પુલનું કામ ઝડપથી પૂર્ણ થતું જોવા મળ્યું છે અને 2 વર્ષથી ચાલી રહેલ કામ આખરે પૂર્ણ થતા શહેરીજનોને વધુ એક સુવિધાનો લાભ પ્રાપ્ત થયો છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા અંદાજિત 5 કરોડના ખર્ચે બંધાયેલ સર્કિટ હાઉસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજી કાકા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય વગેરે પદાધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે. દાળમિલ રોડ બાજુથી કે સરકારી કચેરી, કલેક્ટર કચેરી હોય, એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય, મૂળી સાયલા ચોટીલા કે થાન બાજુથી આવતા લોકોને આ સર્કિટ હાઉસવાળો બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે અને ચોમાસાના સમયે પણ ઘણીવાર ફ્લડના કારણે ભોગાવો નદીમાં પાણી હોય ત્યારે આ બ્રિજ 2-2, 3-3, 4-4 દિવસ બંધ રહેતો હોય છે. એ કાયમી સમસ્યામાંથી એક સુખદ ઉકેલ આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનો પણ ખૂબ જ આ બ્રિજ શરૂ થવાથી ખુશખુશાલ છે અને આગામી દિવસોમાં ડેમ પાસે પણ આવો સરસ મજાનો 28 કરોડના ખર્ચે એક બ્રિજ બનવા જઈ રહ્યો છે. આમ અનેક વિકાસના કામો નગરપાલિકાના માધ્યમથી, ગુજરાત સરકારના અને ભારત સરકારના માધ્યમથી આ શહેરમાં થઈ રહ્યા છે. સાથે સાથે અમારા સૌ પદાધિકારીઓ માટે અને શહેરીજનો માટે મારે કહેવું છે કે અમારું સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાને સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, એનાથી અમે સૌ ખૂબ ખુશ છીએ અને આપના માધ્યમથી સરકારશ્રીને પણ અભિનંદન પાઠવીએ છીએ.